मुद्दे गृह राज्य मंत्री आपसे माहिती थोड़ी जवानी अंदर हर संघवी पत्रकार परिषद करी माहिती आपसे राज्य का मुख्य सचिव पंकज कुमार संघवी ने मल्या आरोपियों सामे फास्ट रिकॉर्ड में केस पण चलावाशे मुख्यमंत्री साथे पण आंगे बैठक थई चुकी छे बस थोड़ी जवानी अंदर पत्रकारों साथे तेमनी महत्वपूर्ण बातचीत तेनी अंदर आज अपने जणावी दईए कि पेपर लीक कांड बाद पेपर रद्द ने लईने सौथी मोटा समाचार आज सामे आवी शके छे मुख्यमंत्री साथे पण बैठक थई चुकी छे पेपर रद्द ने लईने आरोपियों पर लगावी शकाय छे आतंक विरोधी कलम અત્યાર સુધી ક્યારે નહીં લેવાયો હોય તેવો નિર્ણય લેવામાં આવી શકે છે પસંદગી મંડળ ગુજરાત દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષા ની બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની આ પરીક્ષામાં કુલ મળીને 186 જગ્યા માટે પરીક્ષાના જે પેપર લીક થવાનો મામલો જે આપણી સૌની સમક્ષ આવેલો હતો તાત્કાલિક ધોરણે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપેલ હતા તે જ સમયે गृह विभागना तमाम सीनियर अधिकारियों साथे तात्कालिक आ बाबते बैठक करवामां आवेली हती अने पोलिस विभाग द्वारा न्यूज़मां ने सोशियल मीडियामां आ बाबत जेवी सामने आवी तेना गणतरीना कलाकोमां 8 થી વધારે આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલા હતા અને આ વિષયમાં પાયા સુધીની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી પોલીસ વિભાગ દ્વારા તપાસ કરીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ કે ગણતરીના દિવસોમાં જ તમામ આરોપી આ ગુના જોડે જોડાયેલા તમામ આરોપી એટલે કે 14 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે આ તમામ લોકો પેપર લીક કરવાના મામલામાં સામેલ હતા હજી તપાસ ચાલી રહેલ છે સાથે સાથે પેપર લેનાર લોકો અને હજુ વધુ આ કેસમાં જોડાયેલા લોકોને પકડવામાં આવશે આની સાથે જ પોલીસે આજ દિન સુધી રૂપિયા 30 લાખ રિકવર કરેલ છે જે અમારું માનવું છે કે આવનારા દિવસોમાં આ રૂપિયાની રકમ વધશે અને તપાસ જેમ જેમ આગળ વધશે તેમ રકમ બી રિકવર કરવાની પ્રક્રિયા આગળ વધશે આ ગુનામાં પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી તેમજ આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને રાજ્યના 88,000 પરિવાર કે જેમના સપનાઓ એલે નહીં જાય તેની રાજ્ય સરકાર પૂરેપૂરી દરકાર કરી છે તેમજ આ કેસને હિસ્ટોરિકલ સમયમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાયદા વિભાગ ન્યાયતંત્ર સૌને અરજ કરવામાં આવેલ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ કઈ રીતે ચલાવાય અને આ 88,000 પરિવારના સૌ સભ્યોને ન્યાય અપાવવામાં આવશે રાજ્યના લાયક યુવાન ઉમેદવારોની મહત્વાકાંક્ષા પર આંચ ના આવે
અને તેમનો વિશ્વાસ જલવાઈ રહે તેના માટે પ્રાથમિક દ્રષ્ટિએ પેપર પરીક્ષા પહેલા લીક થયા બાબતને ધ્યાને રાખીને આ લેવાયેલ લેખિત પરીક્ષા પરીક્ષાર્થીઓના વ્યાપક અને વિશાળ હિતમાં પરીક્ષા રદ કરવી યોગ્ય જણાય છે। આ પરીક્ષા સંપૂર્ણ રીતે પારદર્શક અને યોગ્ય પદ્ધતિથી ખૂબ ટૂંકા સમયગાળામાં એટલે કે ગૌણ સેવા આયોગ ની જોડે ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ વિભાગની જે અલગ અલગ સ્પેશિયાલિટી છે એને ચર્ચા કર્યા બાદ યોગ્ય રીતે અને નવી પદ્ધતિથી એક્ઝામ લઈ શકાય તાત્કાલિક લઈ શકાય તે માટે બેઠક મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી અને ફરી એક્ઝામ માર્ચ મહિનામાં જ લેવાશે તે માટેની બી વ્યવસ્થા ગૌણ સેવા આયોગ દ્વારા કરવામાં આવેલ છે જેથી કરી પરીક્ષા હેતુ મહેનત કરી રહેલા લાયક ઉમેદવારોને ઝડપી ન્યાય બી મળશે અને પરીક્ષાના નિયમ પ્રમાણે કોઈની બી ઉંમર વધારે થઈ જતી હશે તો બી આ પરીક્ષામાં એ ગેરલાયક નહીં ઠેરાય। જૂના જે લોકોએ ફોર્મ ભરેલા હતા એ તમામ લોકો આ પરીક્ષામાં લાયક ઉમેદવાર ગણાશે। ગુજરાતના યુવકો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાત દિવસ એક કરીને તનતોડ મહેનત કરી પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે અને તે યુવકો માત્ર એવું નથી કે માત્ર યુવકો જ મહેનત કરતા હોય છે પરંતુ તેના માતા તેના પિતા તેના પરિવાર પણ સાથે સાથે આ યુવાનો માટે મહેનતે લાગતા હોય છે। એનું આખું ઘર એક સપનું જોતું હોય છે। તેમને પણ અન્યાય ન થાય તે જવાબદારી પણ રાજ્ય સરકારની છે અને તે જવાબદારીના ભાગરૂપે અમે એક સંકલનના માધ્યમથી મેં આપને પહેલાં કહ્યું તે જ રીતે ફરી એકવાર કહેવા માગું છું કે ફરી પરીક્ષા લેવાય તે પહેલાં તમામ લોકોને તેમના સપના તોડનારા 14 વ્યક્તિઓને ઝડપથી સજા થાય અને એવી સજા થાય કે ભવિષ્યની અંદર કોઈ પેપર ફોડવાનું તો બહુ દૂરની વાત છે પરંતુ પરીક્ષાર્થીઓ સપનામાં બી ફૂટેલા પેપર લેવાની હિંમત ના કરે એવો દાખલો બેસાડવા માટે રાજ્ય સરકારે નિર્ધાર લીધેલો છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક તમામ ડિપાર્ટમેન્ટોને સજાગ રહી આવનારી પરીક્ષામાં કોઈ સપનામાં બી ના વિચારી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપેલ છે અને ખાસ કરીને ગૃહ વિભાગ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી આવનારા દિવસોમાં કામ પર લાગશે અને તમામ પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે ટ્રાન્સપરન્સીથી જે પ્રકારની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને વધુ પ્રૂફ કરીને રાજ્ય સરકાર તમામ રાજ્યના યુવાનોને એના હિતમાં રહીને પરીક્ષા લેશે એવી રાજ્ય સરકાર વતી હું આપને ખાતરી આપું છું। જે 70 લોકોએ પેપર લીધા છે
એને બીજા 88,000 લોકોના પરિવારોને એમના સપના તોડ્યા છે. એ 70 હોય કે 700 હશે, એમાંથી એક બીને છોડવા મળી આવશે. એને પરીક્ષા આપવાનું તો બહુ દૂરની વાત છે, કારણ કે અમે જે પ્રકારની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો વર્ષો સુધી જેલમાંથી છૂટવાનું બી બહુ દૂરની વાત છે. તો પેપર આપવાની તો વાત આમાં આવતી જ નથી. વાત રહી બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષા આવે છે, જેમાં આશરે 10 લાખ જેટલા ઉમેદવારો પોતાના ભવિષ્ય માટે આ પરીક્ષા આપવાના છે, એ 10 લાખ પરિવાર કે જે મારા યુવાન ભાઈ બહેનો છે એ લોકોનું સપનું સાકાર કરવાની જવાબદારી અમારી છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે તમામ લોકોએ જે કોઈ મહેનત કરી હશે એ તમામ લોકો આ પરીક્ષા સદંતર 360 ડિગ્રી એની વ્યવસ્થા એ રીતે બનાવવામાં આવી રહી છે કે કોઈ બી પ્રકારની ગેરરીતિનો ચાન્સ એમાં નહીં મળશે, અને એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પરીક્ષાની જે સિસ્ટમ છે, જે આપણી પરંપરા છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ પરીક્ષા લેવાતી હોય છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આ જ ગૌણ સેવા મંડળ દ્વારા આ 10 લાખ યુવાનોનું ભવિષ્ય બનાવવાનું આવનારા દિવસોમાં કામ થશે અને મજબૂતાઈથી થશે, અને કોઈ બી પ્રકારની ગેપ એમાં નહીં રહેશે તેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યું છે. ગુજરાતની અંદર જ છપાયું હતું, એવી કંપનીને છાપવામાં આવ્યું હતું કે હિસ્ટ્રીની અંદર જેની અમે કેસ થયેલા છે. ભાજપના સર્વપ્રથમ તો અધ્યક્ષ છે, એટલા માટે આપ બચાવી રહ્યા છો. સર્વપ્રથમ મેં આપને જેમ જણાવ્યું કે આ 88,000 પરિવાર બી અમારા જ પરિવાર છે, અને આ 88,000 યુવાન એ મારા રાજ્યનું ભવિષ્ય છે, અને જે મારા રાજ્યના ભવિષ્યના ચેડા કરતા હોય એમાંના એક બી લોકોને છોડવામાં નહીં આવે. અમારી તપાસ 360 ડિગ્રી પર ચાલી રહી છે, અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આમાં જે કોઈ સામેલ હશે એમાંના એક બી વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પેપર લીક પ્રિન્ટિંગ પ્રેસના માધ્યમથી થયેલું છે, ત્યાંના કર્મચારી દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે, પરંતુ આ તપાસનો અંત નથી આવ્યો. હું આપને વિશ્વાસ અપાવું છું કે અમે આ તપાસ એ પ્રકારે કરશો કે ભવિષ્યની અંદર જીવનમાં કોઈ પેપર ફોડવાની બી હિંમત નહીં કરશે અને કોઈ પેપર લેવાની બી હિંમત નહીં કરશે. એ પ્રકારનું કામગીરી પોલીસ વિભાગ દ્વારા ચાલુ છે. આપ સૌ લોકો જાણો છો કે આ પેપર લીકના મામલામાં જે કોઈ લોકો સામેલ હતા એ તમામ લોકોને ગણતરીના દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. હું પોતે આ કેસનું નિરીક્ષણ જ્યાર તક આ લોકોને સજા નહીં થાય ત્યાર સુધી અમે એક સંકલનના માધ્યમથી આ કેસનું નિરીક્ષણ કરવાના છે. આ કેસ બાબતે હું અહીંયા આપની સામે ચર્ચા કરવા આવ્યો છું. હું આ 88,000 પરિવારોને ન્યાય અપાવવા આવેલો છું. હું જે જે લોકો આ કેસમાં સામેલ હશે તેની ચર્ચા કરવા આપની સમક્ષ આવેલો છું, અને રાજ્ય સરકાર માટે હર્ષ સંઘવી હોય કઈ બેસેલા એક બી વ્યક્તિ હોય, રાજ્યના એક બી નાગરિક જોડે નુકસાન થતું કાર્ય જે કોઈએ કર્યું હશે એમાંના એક બી વ્યક્તિને છોડવામાં આવશે નહીં. જયેશ પટેલ મુખ્ય આરોપી નથી, એ બી વચેટીઓ છે.
જે રીતની તપાસ બહાર આવી છે એ પ્રમાણે જે પ્રિન્ટિંગ પ્રેસ હતી ત્યાંથી એક કર્મચારીએ પેપર લીધું, પણ વચ્ચે તો કોઈ લિંક હશે ને, કેમ કે પ્રિન્ટિંગ પ્રેસ જે ત્યાં જેના કોન્ટ્રાક્ટ થયેલા હોય છે જે પ્રિન્ટિંગ. સર્વપ્રથમ આપણે સૌ જાણીએ છે કે જે વાત બહાર આવેલી ત્યારે માત્ર જયેશ પટેલનું નામ હતું, કે જયેશ પટેલે આ પેપર નિકોલથી લાવ્યા, એ મીડિયાની ખુફિયા માહિતી જે હતી એ માહિતી પર બી અમે વિશ્વાસ રાખીને તપાસ કર્યું. પરંતુ જેમ જેમ અમે આગળ વધ્યા તો જયેશ પટેલે એક એમ્બ્યુલન્સ ચલાવતા હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિ પાસેથી આ પેપર લીધેલું હતું. એ વ્યક્તિએ બી હોસ્પિટલમાં બીજા એક વ્યક્તિ જે કામ કરતા હતા એની પાસેથી આ પેપર લીધેલું હતું, અને જે વ્યક્તિ આ હોસ્પિટલમાં કામ કરતા હતા તેમને પ્રિન્ટિંગ પ્રેસના એક મેનેજર પાસેથી આ પેપર ખરીદેલું હતું. એટલે તમે અને આરોપ લગાડનાર સૌ લોકોએ માત્ર જયેશ પટેલનું નામ સરકાર સમક્ષ અને પ્રજા સમક્ષ મૂકેલું હતું, પરંતુ અમે નિષ્પક્ષ તપાસ કરવા માંગતા હતા. તેથી જ જયેશ પટેલ જોડે જોડાયેલા ત્રણ કડી, એટલે એના પછીનો એક સ્ટેપ, એના પછીનો બી એક સ્ટેપ, અને ફાઇનલ સ્ટેપ જેને પેપર બાથરૂમ કરવાના બહાને જે પેપર બહાર લઈ ગયેલા હતા તેને બી પકડવામાં આવેલા છે. પરંતુ મેં તમને આજે તપાસનું સ્ટેટસ જણાવ્યું છે. તપાસ ફાઇનલ જ્યારે પૂર્ણ થશે ત્યારે આ 14ની બદલે 140 બી આની અંદર ગુનેગાર થઈ શકે છે. પરંતુ હમણાં જે 14 લોકો પેપર ફોડનાર અમારી સમક્ષ જેટલી લિંક આવી છે એ તમામ લોકોને પકડી લેવામાં આવેલા છે. પરંતુ તમારે જે રીતે આપે પોક્સોની અંદર બી મેં અનેકવાર કહેલું હતું કે અમે ઐતિહાસિક નિર્ણય લાવશો, ડ્રગ્સની અંદર બી મેં પહેલા દિવસે વાત કરેલી કે ગુજરાત પોલીસ એક ઐતિહાસિક કામગીરી કરવા જઈ રહી છે, તો આમાં બી તમારે મારો ટ્રેક રેકોર્ડ દેખતા મને મારી ઉપર વિશ્વાસ રાખવો પડશે. અને જે રાજ્યના યુવાનોએ અમારી સરકાર ઉપર આટલો વિશ્વાસ રાખ્યો છે એ રાજ્યના સૌ યુવાનોને હું સરકાર વતી અને ખાસ કરીને જે રીતે મુખ્યમંત્રીશ્રી પોતે આ કેસનું ડે ટુ ડે નિરીક્ષણ રહી રહ્યા છે અને ગંભીરતા એમને દાખવેલી છે તે પ્રમાણે હું આપને જણાવવા માંગુ છું કે આમાં એક ઐતિહાસિક કામગીરી થવા જઈ રહી છે. આપ સૌ લોકોને વિનંતી છે કે 88,000 પરિવારને ન્યાય અપાવવાનું કામગીરી જ્યારે ચાલી રહી છે ત્યારે કોઈ બી પ્રકારની રાજકીય ગતિવિધિ એટલે કે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ના કરવો જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક 88,000 પરિવારના માતા પિતાની સામને જોઈને આજે એમને જે સપના જોયેલા કે એમનો પરિવારનો એક દીકરો એક દીકરી સેટ થાય, એ દીકરા દીકરીને સેટ કરવા માટે રાજ્ય સરકાર જે મહેનત કરી રહી છે તેમાં સહયોગ આપવા માટે આપ સૌને વિનંતી કરું છું. આપણી પાસે આ કેસને લઈને કોઈ બી હજી વધુ માહિતી હોય તો અમે ઓપન છીએ, અમે આપને સાંભળવા માટે હંમેશા તત્પર છીએ, કારણ કે આ રાજ્યના એક એક યુવાનના ભવિષ્યનો વિષય છે અને એ વિષયમાં અમે લોકો ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહ્યા છીએ. પણ અત્યારના 88,000 વિદ્યાર્થી, અગાઉ જે 10,000 વિદ્યાર્થીઓ હતા બીજી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું તેને હજી સુધી ગૌણ સેવા એ પ્રિન્ટિંગ પ્રેસ સામે પણ ફોજદારીની ફરિયાદ નથી કરી કે અમે વિશ્વાસ રાખીને તમને પ્રિન્ટિંગ માટે આપ્યું તો તમે ત્યાંથી લીક થયું, એટલા માટે શંકા ઉપજે છે. તો ગૌણ સેવા સામે શું પગલા લેશે? મારું એવું માનવું હતું કે રાજ્યના આઈબી કરતાં બી મીડિયા આજના સમયે વધારે માહિતી રાખે છે, પરંતુ તમે આજે મારી એ જે માનસિકતા હતી એ ખોટી પુરવાર કરી. આપને વિનંતી છે કે આપ પોલીસ સ્ટેશન જઈને તપાસ કરો કે કોણ કોણ લોકોના જવાબ લેવાઈ રહ્યા છે. આજે નહીં આમાં તમારે સાંભળવું પડશે સાહેબ, આપણે સાંભળવું પડશે. હું આપને સાંભળું છું, તમે તો મને સાંભળો. પરંતુ હું આપને કહેવા માંગુ છું કે જે પ્રિન્ટિંગ પ્રેસની આપ વાત કરો છો એ પ્રિન્ટિંગ પ્રેસ જોડે જોડાયેલા એક બી વ્યક્તિ નહીં બચી શકે. આપે મારી પર વિશ્વાસ રાખવો પડશે. હું જ્યારે હું આપને કહેવા માંગુ છું, હું આપને એ કહેવા માંગુ છું કે ગૌણ સેવા શું એપ્લિકેશન આપે શું નહીં આપે એ વિષય રહ્યો જ નથી. જ્યારે આ કેસની તપાસ ચાલી રહી છે અને કેસની તપાસ 360 ડિગ્રી અમે લોકો કરીશું એવું હું આપને ખાતરી આપું છું. અને આ પ્રેસ આજે
કોઈ ફાઇનલ પ્રેસ નથી આ વિષયને લઈને કોઈ આ ફાઇનલ પ્રેસ નથી. ફરી એકવાર આપણે 2-3 દિવસમાં હું તમને નવો સ્ટેટસ જોડે આપ સૌને ડિટેલ્સ આપીશ. પરંતુ મારી આપને એક અપેક્ષા છે, મારી આપની પાસે બી એક અપેક્ષા છે કે મીડિયાના મિત્રો દ્વારા તમામ ટ્રેક રેકોર્ડ પ્રમાણે આપણે સરકારને અને આ જે 88,000 પરિવાર છે એને તમે લોકો મદદ કરો અને સાચી માહિતી જે કંઈ છે એ આપ પોલીસ વિભાગ દ્વારા લઈને તમામ પરિવાર સુધી પહોંચાડીને અમારે માર્ચ મહિનામાં આ યુવાનોનું ભવિષ્ય બનાવવાનું કામગીરી આગળ વધારવાનું છે. તમને કહું રાત દિવસ નહીં બેન, તમારે બેન સાંભળવું પડશે કે આપણે ના ના આપણે 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 આ લોકોને પરીક્ષા લેવડાવવાની કે નહીં. મારે માત્ર એક જ પ્રશ્ન છે. ગૌણ સેવા પસંદગી બોર્ડ શંકાના ઘેરામાં એટલે આવે છે કેમ કે પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. એના 2 દિવસ પછી ગૌણ સેવા પસંદગી મંડળે ઈમેલ કર્યો, એમની સાઈડ થી કોઈ એક્શન નથી. આ વિદ્યાર્થી એવું નથી. હું આપને સાચી હકીકત જણાવવા માંગુ છું, જે આપે ખરેખર ધ્યાન પર લેવા જેવો વિષય છે કે જે દિવસે આ વિષય સામે આવ્યો એ દિવસથી જ ગૌણ સેવા બી એકલા જ ગંભીરતાથી અમારી જોડે સંપર્કમાં છે. પરંતુ કોઈ બી વિષય સોશિયલ મીડિયાના માધ્યમથી આવે એ તમામ વિષય દર વખતે સાચા નથી હોતા. તેથી અમે લોકોએ પ્રાથમિક તપાસ માટે જે મીડિયાના માધ્યમથી જે જાણકારી મળી તેને સૌ લોકોને અમે રાઉન્ડઅપ કરેલા હતા અને રાઉન્ડઅપ કર્યા પછી જે માહિતી ડીપમાં ગયા ને ખરેખર ઘટના લાગતી હતી તો ગૌણ સેવાને અમે કહ્યું. ગૌણ સેવા અગર ડાયરેક્ટલી અગર એપ્લિકેશન આપતે, FIR દાખલ થતે તો અગર હોતે કે આ પેપર લીક ના થયું તો બી પેપર કેન્સલ કરવું પડતે. તેથી ગૌણ સેવાના માધ્યમથી જે કોઈ તપાસ ચાલતી હતી એ જ રીતે પોલીસ વિભાગ દ્વારા બી ચાલતી હતી. તપાસના અંતમાં આવતા જ્યારે એવું લાગ્યું કે આ પેપર લીક થયું છે ત્યારે ગૌણ સેવાના માધ્યમથી આ માહિતી અને ઈમેલ કરવામાં આવેલો છે. ગૌણ સેવાની જો કોઈ બી ભૂલ થઈ હશે અને એ ભૂલ જાણી જોઈને થઈ હશે તો એ ગૌણ સેવાના કોઈ બી અધિકારી હશે, કોઈ બી કર્મચારી હશે, અમે એની ઉપર પગલાં લેશો. કારણ કે 88,000 પરિવારના ભવિષ્યનો સવાલ છે. પરંતુ હું આપને એક વિનંતી કરવા માગું છું કે રાજ્ય સરકાર આ વિષય જ્યારથી બન્યો ત્યારથી રાત દિવસ તમામ અધિકારીઓને કામે લગાડ્યા છે કે આ 88,000 પરિવારને બીજા 10 લાખ પરિવારો જેની આશા છે કે એમના પરિવારનો દીકરો દીકરી સેટ થાય અને એ જે સપના છે એ સાકાર થાય એ પ્રકારની પરીક્ષાઓ લેવાય ત્યારે આપણે બી આપણી જવાબદારી સમજીને રાજ્યના નાગરિક ની જવાબદારી અદા કરવા માટે આપને બી વિનંતી છે કે સૌ પરીક્ષાર્થીઓને સારામાં સારી મહેનત કરી શકે તે માટે ફરી એકવાર આપણે સૌ સાથે મળીને આપણા રાજ્યના સૌ યુવાનોનું ભવિષ્ય બનાવવા માટે રાજ્ય સરકાર જોડે સહયોગ કરો એવી મારી આપને અપેક્ષા છે. કેટલા હવે બાકી શું રહ્યું? અચ્છા બીજું કે આપણે ફરીથી જે પરીક્ષા લેવાના છે એ સરકારી પ્રેસમાં પેપર છપાશે કે પછી ખાનગી પ્રેસમાં આપણે છપાવવાનું? જો સર્વપ્રથમ કયા પ્રેસમાં પેપર છપાય એ તમે મારી પાસેથી પાછી માહિતી માંગશો તો તમારી પર બી ને મારી પર બી ગુનો દાખલ કરવો પડે. એટલે એ માહિતી એ કોન્ફિડેન્શિયલ માહિતી હોય છે. એ માહિતી મને બી ના ખબર પડે અને રાજ્યના કોઈ બી લોકોને ખબર નથી હોતી. એ માહિતી માત્ર ને માત્ર પેપર જે વિભાગ લેતું હોય છે એના પેપરના જે ઇન્ચાર્જ હોય છે એને જ આ માહિતી ખ્યાલ હોય છે. પેપર કયા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું હતું એ તમામ લોકોને ખબર છે, એની ઓફિશિયલ માહિતી બી આપેલી છે. અને સાનંદનું જે આ પ્રિન્ટિંગ પ્રેસ છે એની તપાસ તમામ દિશાએ ચાલી રહી છે. ભૂતકાળની અંદર એમની ઉપર શું શું ગુનાઓ દાખલ થયા છે, એ કઈ રીતે પેપર લીક થયેલા એની બી તપાસ ચાલી રહી છે. એટલે હું આપને માત્ર એકલો વિશ્વાસ અપાવું છું કે જો અમે જયેશ પટેલ તકના જ આરોપ લાગ્યા હોય તો છેક તક જો પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચીને તમામ આરોપીઓને જો અરેસ્ટ કર્યા હોય તો રાજ્ય સરકારની માનસિકતા આ બાબતે એકદમ ક્લિયર છે. અને આ બાબતે હું માત્ર એટલું જ આપને જણાવવા માગું છું કે આમાં તપાસ આગળ વધતા વધતા જે કોઈ લોકો આમાં સામેલ હશે એ કોઈ બી હોય
આને છોડવામાં નહીં આવે, કારણ કે રાજ્ય સરકારનું એક સપનું છે કે રાજ્યના તમામ યુવાનો એ પારદર્શક રીતે સારી રીતે સરકારી પરીક્ષા આપી શકે, અને એ રાજ્યનું પોતાનું સપનું છે, રાજ્ય સરકારનું સપનું છે. તો રાજ્ય સરકારનું સપનું તોડવાનો જે કોઈ પ્રયત્ન કરતા હોય એવા એક બી વ્યક્તિને છોડવાનો કોઈ વિષય જ નથી આવતો. પરંતુ જ્યારે તપાસ ચાલતી હોય તો સરકારી અમુક પદ્ધતિ હોય છે કે તપાસ ચાલે, એના સબૂત બધા એકઠા થતા હોય. તમે વિચારો કે અમે 24થી વધારે ટીમ આ બાબતે આ કેસની તપાસમાં લગાડેલી છે. આ 24એ 24 ટીમને અલગ અલગ કામગીરી આપવામાં આવેલી કે ઐતિહાસિક દિવસોની અંદર ચાર્જશીટ કેમ દાખલ થાય, ઐતિહાસિક દિવસોની અંદર કોર્ટની અંદર ન્યાયતંત્રને અરજ કરીને, ન્યાયતંત્રને વિનંતી કરીને, તમામ વિભાગોનું સંકલન કરીને તાત્કાલિક નિર્ણય કઈ રીતે આવી શકે, તેનો તમામ પ્રયત્ન ચાલી રહ્યા છે. પરંતુ હું માત્ર એક જ વસ્તુ કહું છું કે આપણે બી કોઈ પરીક્ષાર્થી અગર ઓળખતા હોય તો, અને આ પ્રકારના લોકો, એને બહુ ક્લિયર મેસેજ આપવા માંગીએ છીએ અમે કે રાજ્યની અંદર ક્યારેય આવી હિંમત ના કરે. તે માટે હું પોતે આને એક ઓપરેશન રીતે, એક ચેલેન્જ તરીકે મેં પોતે ગૃહમંત્રી તરીકે આ ચેલેન્જ ઉપાડેલી છે કે તાત્કાલિક આ લોકો, આ લોકોને સજા થાય, અને એ સજા કરાવવા માટે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે, જે સબૂત છે, જે પ્રાથમિક જે તૈયારીઓ છે, એ તૈયારીનું નિરીક્ષણ બી હું પોતે કરી રહ્યો છું. હું પોતે આની પાછળ પૂરતો ટાઈમ આપવા માંગુ છું. કેમ કે ક્યારેય આવી ઘટના ફરી ગુજરાતમાં કરતા કોઈ હિંમત ના કરે, તે માટે અમે લોકો આ વિષયને ગંભીરતાથી લીધો છે. અને મને એવું લાગે છે કે આટલી માહિતી આજ પૂરતી બહુ છે, અને ફરી એકવાર આપણે લોકો મળીશું. આપને હું આ રાજ્યના દીકરા તરીકે વિનંતી કરું છું કે મારા વડીલ માતા પિતા જે 88,000 પરિવારના લોકો છે, એ લોકોને હું આજે પાછો વિશ્વાસ અપાવવા માંગુ છું કે અમે આ લોકોને ન્યાય અપાવીશું, અને તમે તમારા દીકરા દીકરીને પાછી પરીક્ષાની તૈયારીઓ માટે લગાવી લો. આપણે લોકો ફરી એકવાર રાજ્યના સૌ મહેનતુ યુવાન યુવતીઓ છે તે પોતાના ન્યાય માટે આ પરીક્ષા આપીશું, અને આ પ્રકારના દૂષણને દૂર કરતા આપણે એ પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં કરીશું. આભાર. માર્ચમાં ફરી લેવાશે, તારીખ માંગવામાં આવી હતી કે કઈ તારીખે લેવાશે પરીક્ષા તે નહીં, પરંતુ માર્ચ મહિનામાં લેવાશે, પારદર્શિતા સાથે લેવાશે પરીક્ષા, તે તેમણે સ્પષ્ટ કહ્યું છે. ઝી 24 કલાકે કહ્યું હતું કે આજે જ તારીખ જાહેર કરો, પહેલેથી જણાવવામાં આવ્યું હતું કે પેપર ફૂટ્યું છે, તો આ સંદર્ભે પેપર લીક કૌભાંડની અંદર પેપર રદ થાય તો તારીખ પણ જાહેર થાય, અને તેના પર મહોર મારવામાં આવી છે. 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઝી 24 કલાકની ખબર પર ગૃહ રાજ્યમંત્રીએ લગાવી દીધી છે મહોર. આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. શું કહ્યું ગૃહ રાજ્યમંત્રી આપને જણાવી દઉં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે, અને એવી સજા આપવામાં આવશે કે પેપર ફોડનાર અને પેપર ખરીદનાર બીજી વખત આવું ન કરે. આ સાથે તેમણે સંપૂર્ણ રીતે એમ પણ કહ્યું છે કે હવે આવનારી પરીક્ષા સંપૂર્ણ રીતે પારદર્શિતા સાથે લેવાશે. આવનારી પરીક્ષા માર્ચ મહિનામાં જ લેવાશે, જેથી કરીને વિદ્યાર્થીઓએ કરેલી જે તેમની મહેનત છે તે એળે ન જાય. તો ઝી 24 કલાકના ખબર પર ગૃહ રાજ્યમંત્રીએ મોહર લગાવી દીધી. સ્પષ્ટ રીતે અમે કહ્યું હતું પેપર લીક કૌભાંડને લઈને પેપર રદ કરાયું છે, ત્યારે માર્ચમાં ફરી લેવાશે પરીક્ષા. તારીખ પણ કહેવામાં આવી હતી, તારીખ ક્યારે પેપર રદ થશે, પરંતુ તારીખ કઈ. ઝી 24 કલાકે સૌથી પહેલા કહ્યું હતું કે પેપર રદ થશે, ગઈકાલે જ કહ્યું હતું કે આજે જ તારીખ જાહેર થશે. ઝી 24 કલાકે કહ્યું અને વાત પર મોહર મારવામાં આવી છે. આજે પેપર રદના પ્રેસ કોન્ફરન્સ કરીને ખાસ સ્પષ્ટ રીતે અમે આપને જણાવીએ કે વિદ્યાર્થીઓના હિતમાં પેપર રદ કરવું જરૂરી હતું, અને ઝી 24 કલાકના ખબર પર ગૃહ રાજ્યમંત્રી મોહર લગાવી. શું કહ્યું હતું આવો સાંભળીએ. દીક્ષિત સોની અમારા એડિટર જોડાઈ ગયા છે. દીક્ષિતજી, બે દિવસની અંદર આ પરીક્ષા રદ થઈ શકે છે, નંબર એક. નંબર બે, શું તાત્કાલિક પરીક્ષાની પણ તારીખ જાહેર થઈ શકે છે? જનક, પરીક્ષાની નવી તારીખ ક્યારે જાહેર થશે? પરીક્ષા રદ થયા પછી જ પ્રકાશમાં આવી શકે તેમ છે. પરંતુ એક મહત્વના સમાચાર એ છે કે આવતીકાલે અથવા તો પરમ દિવસે, એટલે કે આગામી બે દિવસમાં પરીક્ષા રદ કરવાની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી થઈ શકે તેમ છે. અને
એ પણ એક સૌથી મોટું અપડેટ અત્યારે આપણી સામે આવેલું છે. અને જે માહિતી મળી રહી છે, સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, એ પ્રમાણે જે વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યા હતા, તમે જે રીતે જાણો છો કે અત્યારથી આ સમગ્ર મામલામાં 11 આરોપીઓને પકડવામાં આવ્યા છે, પરંતુ આવનારા સમયમાં જે વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યા હતા તેમને પણ આરોપી બનાવી શકાય તેમ છે. ખાસ કરીને જે રીતે આપ જાણો છો કે યુવરાજ સિંહે આખો મામલો પ્રકાશમાં લાવ્યા, યુવરાજ સિંહે આખા મામલાનો આ પેપર લીક કાંડનો ભાંડાફોડ કર્યો હતો અને યુવરાજ સિંહને પણ આ મામલામાં ક્યાંક ને ક્યાંક એક વિટનેસ તરીકે એમને ઉભા કરવામાં આવી શકે છે. જો કે યુવરાજ સિંહે પણ આ પહેલા પણ આ અંગે પોતાની વાત કરેલી છે કે અગર એમને વિટનેસ તરીકે ઉભા કરવાની પોલીસને જરૂર પડશે તો એ ચોક્કસ પોલીસને 7 સહકાર આપશે. અને અત્યારે આરોપીઓનો આંકડો જે 11 થી વધીને 25-30 ની વચ્ચે પણ પહોંચી. તો આપે સાંભળ્યું, જે રીતે જી 24 કલાકે જ ખબર બતાવી અને તેના પર મહોર મારી દેવામાં આવી છે, પરીક્ષા રદ કરાઈ છે, હવે પરીક્ષા માર્ચ મહિનામાં લેવાશે. જી 24 કલાકની ખબર પર ગૃહ રાજ્યમંત્રીએ લગાવી દીધી મહોર, તારીખ ક્યારે, તારીખ જાહેર કરો, પરંતુ માર્ચ મહિનામાં લેવાશે ફરી પરીક્ષા, પારદર્શિતા સાથે લેવાશે પરીક્ષા. અને હા, સૌથી મહત્વપૂર્ણ બાબત, એક જ મહિનાની અંદર સજાનું એલાન થઈ જશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને જે તે આરોપીઓ છે તે તમામને સજા કરવામાં આવે, આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરાશે. 88,000 ઉમેદવારે પરીક્ષા આપી હતી, ફરી પરીક્ષા તેઓની લેવાશે. તેઓની મહેનત, તેઓએ અત્યાર સુધી કરેલી મજૂરી, ખૂબ મહેનત બાદ વિદ્યાર્થીઓને ક્યાંક ચિંતા હતી કે હવે શું, પેપર ફૂટ્યું છે પણ હવે શું થશે. તો એક તરફ તપાસ ચાલી રહી છે, સજા આપવામાં આવશે, અને બીજી તરફ માર્ચ મહિનામાં ફરી એકવાર પરીક્ષા લેવામાં આવશે. જી 24 કલાકના એડિટર દીક્ષિત સોની અમારી સાથે જોડાઈ ગયા છે. દીક્ષિત જી, સૌથી મોટી ખબર, જી 24 કલાકે કહ્યું હતું કે તારીખ આજે જ જાહેર થશે અને આ ખબર પર ગૃહ રાજ્યમંત્રીએ મહોર લગાવી દીધી. બિલકુલ ખ્યાતિ, આપણે લગભગ 2 દિવસ પહેલા કહ્યું હતું કે આ જે પરીક્ષા છે એ પરીક્ષા રદ થશે અને આજે એની આધિકારિક તૌર પર જાહેરાત થઈ ગઈ છે કે પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આપણે એ વાત પણ આપણા દર્શકોને અગાઉ જણાવી હતી કે જે મુખ્ય આરોપી છે જયેશ પટેલ, એને 2 દિવસની અંદર જ પકડી લેવામાં આવશે અને એકવાર મુખ્ય આરોપી ગિરફ્તાર થઈ જાય એ પછી ક્યાંક ને ક્યાંક તરત જ પરીક્ષા રદ કરવામાં આવશે. આપણે આપણા દર્શકોને સૌથી પહેલા એ પણ જણાવ્યું હતું કે આ એક દાખલારૂપ મામલો બેસે અને એના માટે ક્યાંક ને ક્યાંક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે અને ઝડપથી ન્યાયિક પ્રક્રિયાને પૂરી કરવામાં આવશે, જેથી પેપર ફોડનારા કે પેપર આવા ફૂટેલા પેપર ખરીદનારા કોઈ દિવસ આ પ્રકારની હિંમત ના કરે. અને એ જ દિશામાં અત્યારે તપાસ આગળ વધી રહી છે અને ગૃહ રાજ્યમંત્રીએ એ જ વાત આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કરી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે. ખ્યાતિ, આપણે જાણીએ છીએ અને આપણે હિન્દીમાં એક કહેવત પણ છે કે અંત ભલા તો સબ ભલા, અને એવી રીતે આજે આ પરીક્ષા રદ થઈ છે અને હવે નવી પરીક્ષા માર્ચ મહિનામાં લેવાશે. હાલાકી હજુ તારીખની ઘોષણા કરવામાં નથી આવી, પરંતુ આ જે તપાસના અંતે ક્યાંક ને ક્યાંક એક આખું એક ષડયંત્ર હતું, પહેલા બિન સચિવાલય થયું, પછી આ પેપર લીક થયું, તો સતત જે રીતે આ પેપર લીક થઈ રહ્યા હતા અને એની પાછળ જે ષડયંત્ર એક કામ કરી રહ્યું હતું ને એક આખી એક લિંક કામ કરી રહી હતી, એ સમગ્ર ગુનેગારોને પકડી લેવાનો દાવો કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જે પ્રકારના દાવા કર્યા છે એ પ્રમાણે હવે આવનારા સમયમાં જે કોઈ પણ સરકારી ભરતી માટેની પરીક્ષાઓ લેવાશે એ બિલકુલ પારદર્શિતા સાથે લેવાય તેવી એક નવી વ્યવસ્થા, ચાક ચોબંધ વ્યવસ્થા શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આજની એમની પ્રેસ કોન્ફરન્સથી નિશ્ચિતપણે આશ્વાસન મળ્યું હોવું જોઈએ. પરંતુ સૌથી મોટી અને સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ કહી શકાય કે આવી રીતે પેપર લીક થઈ જાય છે અને આવી સતત ઘટનાઓ બનવાના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો ગૌણ સેવક પસંદગી મંડળ પર વિશ્વાસ જગ્યો છે અને એ વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટેની રાજ્ય સરકારે
સંપૂર્ણપણે તૈયારી કરી છે. બિલકુલ આભાર. તો જે રીતે ગૌણ સેવા પસંદગી મંડળ પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ ડગી ગયો છે, વિશ્વાસ કેવી રીતે કરે? આવનારા સમયમાં પણ પેપર ફૂટશે નહીં ફૂટે, પેપર લીક થયું તો શું? વિદ્યાર્થીઓને એક ડર છે, પરીક્ષા આપવા જતા પહેલા એક ડર છે, ભરતી પ્રક્રિયા શરૂ કરાય છે, પરંતુ જો આ પ્રકારની ઘટનાઓ બને એટલે પેપર લીક થાય છે તો વિદ્યાર્થીઓના ભાવિનું શું, કઈ રીતે તેમને મળશે રોજગારી જેના માટે તેઓ તન તોડ મહેનત કરી રહ્યા છે? તો અમારી સાથે જોડાઈ ગયા છે અક્ષય વાઘેલા, જેવો ઉમેદવાર છે. ગૌરવ દવે અમારા સંવાદદાતા રાજકોટથી જોડાયા છે, તેમની સાથે પણ કેટલાક વિદ્યાર્થી મિત્રો છે, અને દિનેશ બામણિયાજી પણ જોડાઈ ગયા છે અમારી સાથે. આપ તમામનું સ્વાગત. સૌથી પહેલા હાલમાં જે લેવામાં આવેલો નિર્ણય, એક ઉમેદવાર તરીકે અક્ષયજી આપ શું કહેશો? આ પરીક્ષા રદ થઈ, માર્ચ મહિનામાં લેવાશે પરીક્ષા. પહેલા તો અમે G24 કલાકનો આભાર માનવા માંગીએ છીએ, દર વખતે વિદ્યાર્થીનો મુદ્દો ઉઠાવે છે, અને આ વખતે ગાંધીનગર પોલીસ અને ગુજરાત પોલીસ તમામનું કામ એકદમ પ્રશંસનીય છે કે દર વખતે મુદ્દો ઉપાડે છે અને એને પૂર્ણ પણ કરે છે ક્યાંક ક્યાંક. હા મેમ, હવે વાત રહી કે તપાસનો વિષય છે, અને તપાસ જો કે આજે તો આપણે હર્ષભાઈ સંઘવીએ કહી દીધું કે પરીક્ષા રદ થશે, તો ચલો બહુ સારી બાબત છે, અને એ ડિસિઝન બધા સ્ટુડન્ટ આવકારશે. આની પહેલા તો કોઈ પ્રવક્તા બી બોલી ચુક્યા છે મીડિયામાં કે હવેથી પેપર લીક નહીં થાય, તો હવે કોઈક એવું જવાબદારી પૂર્વક માણસ આવીને જવાબદારી લે. હું તો કઉ છું હર્ષભાઈ સંઘવી આવીને જ કે એવી જવાબદારી લે મીડિયા સમક્ષ કે હવે પછી વિદ્યાર્થી જોડે અન્યાય નહીં થાય, અને હવે પછીથી આવી ઘટના ગુજરાતમાં નહીં બને. એવું તો તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કડકમાં કડક સજા અપાશે, આવું હવે નહીં થાય, રિપીટ ફરી એકવાર અમારા પર વિશ્વાસ મૂકો, હું ગુજરાતનો દીકરો છું. તમે કદાચ સાંભળી હશે તેમની પ્રેસ કોન્ફરન્સ. અક્ષયભાઈ બાંયધરી તેમણે આપતા કહ્યું છે કે કડકમાં કડક પગલાં ભરાશે. વાત એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ હવે માર્ચ મહિનામાં ફરી એકવાર પરીક્ષા લેવા જઈ રહી છે, વિદ્યાર્થીઓની મહેનત ફરી એકવાર, મજૂરી એક વખત ફરી વાર. દિનેશભાઈ મારી સાથે. દિનેશભાઈ, વિદ્યાર્થીઓ માટે હંમેશા મુદ્દો ઉઠાવવાનો રહે છે, અને આ એક પેપર લીક કાંડ બાદ પેપર રદ થશે એ વાત ચોક્કસ નિશ્ચિત છે. G24 કલાકની જે ખબર હતી એના પર મોહર પણ મારી દેવામાં આવી છે, ત્યારે આપનું શું માનવું છે હવે આવનારા સમયમાં માર્ચ મહિનામાં પરીક્ષા? પેપર લીક થયું, 11 આરોપી પકડાય ત્યારે નક્કી જ હતું કે પરીક્ષા રદ કરવામાં આવશે, પણ અહીંથી વાત પૂરી નથી થતી. ગુજરાત સરકારે પોતાની જવાબદારી સ્વીકારી અને અસિત વોરાનું રાજીનામું પહેલા લેવું જોઈએ, અને અસિત વોરાને જ આરોપી તરીકે કચેરીમાં ઉભા રાખવા જોઈએ, તો જ સાચી તપાસ અને સાચી વાત મળશે. બીજી બાબત એ છે કે અસિત વોરાના સમયકાળમાં ઘણા બધા પેપર લીક થયા છે, અને જો બિન સચિવાલયની પરીક્ષા પણ 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપવાના છે, ત્યારે અસિત વોરાને જો ચેરમેન તરીકે રાખવામાં આવશે તો એમાં પણ ઘણી બધી શંકાઓ ઉભી થાય છે, ઘણા બધા પ્રશ્નો ઉભા થશે, અને વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે એ મોટો પ્રશ્ન ઉભો થશે. એટલે કે આજના તબક્કે જે ગૃહમંત્રીશ્રીએ જાહેરાત કરીને પરીક્ષા રદ કરવાની જે જાહેરાત કરી છે તે આવકારદાયક છે, પરંતુ ભવિષ્યમાં આવી રીતે ના બને, અને બીજી પણ આજ વિદ્યાર્થીઓની પરીક્ષા જ્યારે ફરીથી લેવાની વાત છે તો એનો સમય આજે જ નક્કી કરી દેવામાં આવશે, એ પણ સારી વાત છે. એટલે કે વિદ્યાર્થીઓને આનું વળતર અને આનો જે સમયનો ભોગ ચૂકવવો પડ્યો છે એ તો પાણીમાં જાય છે, પરંતુ સરકાર હવે આના માટે જો પગલાં લેવા માંગતી હોય અને એને હોય કે પારદર્શક એક્ઝામ લેવાની છે, તો અસિત વોરાને આ અધ્યક્ષ પદેથી હટાવી અને પછી જ એક્ઝામ લેવામાં આવે, સારા અધિકારી છે, સારા લોકોની વચ્ચે વિશ્વસનીય વાતાવરણ ઉભું થાય એવું અત્યારના વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. અમે પણ ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ કે અસિત વોરાના જગ્યાએ. જી, ગૌરવ દવે સંવાદદાતા અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે, તેમની સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ છે, અને આ નિર્ણય બાદ તેઓની શું છે પ્રતિક્રિયા તે જાણીશું. ગૌરવ, ખ્યાતિ ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર છે, જે 24 કલાક છે તે પણ ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ ક્લાર્કનું જ્યારે પેપર લીક થયું ત્યારથી જ કહેતું આવ્યું છે કે આ પરીક્ષા છે તે રદ થવી જોઈએ. સાથે જ ગઈકાલે પણ અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો કે આ પેપર રદ થશે, અને આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા પેપર રદ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. મારી સાથે ઉમેદવારો છે, તેમની સાથે વાત કરીશું. પેપર રદ કરવામાં આવ્યું છે, માર્ચ મહિનામાં ફરી પરીક્ષા લેવામાં આવશે, આપ કઈ રીતના જોઈ રહ્યા? એક સારો નિર્ણય કહેવાય કે ફટાફટ પેપરની તપાસ
કરી અને માર્ચ મહિનામાં તારીખ પણ આપી દીધી, પણ સરકારને જણાવવાનું કે આવી રીતે દર વખતે થશે તો વિદ્યાર્થી નિરાશ થઈ જશે, કારણ કે આ અગાઉ બિન સચિવાલય સબ ઓડિટરની પણ રદ થઈ હતી એક્ઝામ, એટલા માટે સરકારે નમ્ર અને વિનંતી કે હવે આગળ તપાસ કરે તો આવી રીતનું કોઈ ગેરરીતિ ન થાય એ માટે જરાક જણાવવાનું. ઘણીવાર પેપર લીક થાય છે, ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ છે તેને પોતાના પદ પરથી હટી જવું જોઈએ, આપ કઈ રીતના જુઓ છો? જયેશ પટેલ સરને જણાવવાનું કે તેણે જે પેપર લીક કરાવ્યું છે તે ઝડપથી તેને કાર્યવાહી કરવામાં આવે અને તેના ઉપર અસરકારક પગલાં લેવામાં આવે. અને ગઈ વખતે જ્યારે આના આગામી સમયમાં જ્યારે પેપર લીક થયેલું હતું, તલાટી, બિન સચિવાલય, હેડ ક્લાર્ક, સબ ઓડિટરના જે પેપર લીક થયા છે તેને પણ તેના માટે પણ મહત્ત્વની તારીખો જાહેર કરવામાં આવે અને ઝડપથી બધા જ વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવા પગલાં લેવામાં આવે. ઉમેદવાર તરીકે કઈ રીતના જુઓ છો હવે પરીક્ષા ફરી એક વખત લેવામાં આવશે, મહેનત પર પાણી ફરી વળ્યું? એ ચોક્કસ છે વાત તમારી કે મહેનત પાણી ફરી છે, જે અત્યારે ગામડાથી આવતા હોય છે વિદ્યાર્થીઓ તેને ખૂબ જ કષ્ટ પડી રહ્યું છે, તથા જે કોઈ પણ વસ્તુ જે આ વિદ્યાર્થીઓને વારંવાર જેને ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે, તો હાલમાં સરકાર આટલી જો એક્ટિવ હોય તો છતાં પણ આ વસ્તુ થાય છે તેનું કારણ શું છે? કે સિસ્ટમમાં કઈ ફોલ્ટ છે, સિસ્ટમમાં છે કે સિસ્ટમમાં કર્મચારીઓ જે છે એના કારણે થાય છે, તે છતાં હવે આવનારી નવી ભરતી છે તેની પણ ખ્યાલ રાખવામાં આવે, તથા જે હવે જે ભવિષ્યમાં જે લેનારી પરીક્ષા અને જે બહાર પડવાની પરીક્ષા છે, તો હાલમાં પણ ગમે ત્યારે કોઈ પણ વસ્તુ થાય ત્યારે સરકાર આવી રીતના નિર્ણય લે છે તો વિદ્યાર્થી માટે સારું છે અને આ નિર્ણય લેવામાં છે તે પણ સારું છે, પણ હવે આવનારી પરીક્ષામાં પણ આ વસ્તુ ન થાય તે ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે તો બહુ સરસ કહેવાય. બેન, પેપર ફોડનાર અને ખરીદનાર લોકો છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આવું હર્ષ સંઘવી ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું, આપ કઈ રીતના જોઈ રહ્યા? કડક કાયદા કરવા જરૂરી છે, કારણ કે આવી રીતે વારંવાર પેપર લીક થતા હોય થવા ન જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ કેટલી બધી મજબૂરીથી બધું તૈયારી કરતા હોય અને એમાં આવી બધી પેપર લીક થાય ને બીજું બધું થાય, આ વિદ્યાર્થી માટે અનિવાર્ય કરે છે. ચોક્કસ જે રાજકોટના જે ઉમેદવારો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતના પરીક્ષા છે તે ફરી એક વખત લેવામાં આવશે, પરંતુ જે ઉમેદવારોએ જે તૈયારીઓ કરી હતી, જે મહેનત કરી હતી તેના પર અત્યારે તો પાણી ફરી વળ્યું છે ને હવે માર્ચ મહિનામાં જે પરીક્ષા ફરી એક વખત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે સરકારના આ જે નિર્ણય છે તેને પણ ઉમેદવારો છે તેઓ આવકારી રહ્યા છે. જી ખ્યાતિ. તો આભાર આપ તમામનો. પરીક્ષા ફરી લેવાશે, વિદ્યાર્થીની મહેનત એણે નહીં જાય અને આ જ મુદ્દાને લઈને અમે આગળ પણ ચર્ચા કરીશું. મારી સાથે બીજેપીમાંથી રાજુ શુક્લાજી જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસ નેતા ડોક્ટર અમિત નાયક છે મારી સાથે, આપમાંથી વિક્રમ દવે પણ જોડાઈ ચૂક્યા છે. આપ તમામનું સ્વાગત જી ચોવીસ કલાકમાં. થોડી જ વારમાં આપણે આ જ મુદ્દાને લઈને ચર્ચા કરી છે, ક્યાંય ન જતા જોડાયેલા રહો જી ચોવીસ કલાક સાથે. હાલો કાશ્મીક નાણાક્રમ.